Morning and welcome, dear students. Now we start our last lesson, यानी कि last poem जो हमारी बाकी है, मारे जावू रंबा, poem number 15, काव्य अंदर मारे जावू रंबा. Okay, तो ऐसे ही पूरा साल का syllabus online में ही फिनिश हो गया हमारा. कोई बाय फिजिकली हम ऐसे स्कूल हमारी री ओपन हो और हम मिल पाए ऐसे कुछ संजोग हुए नहीं, और हमारा सारा सिलेबस ऑनलाइन में ही फिनिश होने जा रहा है. ओके, तो आई होप आप सबको सभी टीचर्स ने बहुत अच्छे से, मतलब अपनी तरफ से ट्राई किया है कि आपको हो सके उतना अच्छे से हम नॉलेज प्रोवाइड कर सके, आपको कोई प्रॉब्लम ना हो समझने में, लिखने में. ओके, उतना हमारे लेवल पे हमने बेस्ट ट्राई किया है. तो आई होप आप सबको वीडियो देखने में मज़ा आया होगा, समझने में भी मज़ा आया होगा. और अब हम हमारा लास्ट पोएम सीखने जा रहे हैं, पोएम 15, मारे जाऊ रंबा. ओके, और लाइव सेशन में हमारा जो ये लाइव सेशन रहा, ऑनलाइन क्लासेस भी होते हैं, वीडियो भी आपको भेजे जाते हैं, उसमें गलती से भी कुछ भी ऐसा कोई वर्ड अगर बाय मिस्टेक आ गया हो या बोला जा गया हो, तो उसके लिए आई हैव हार्डली सॉरी टू एवरीवन. ओके, स्टार्ट करते हैं हमारा पोएम. ओ मम्मी मारे जाऊ थोड़ी बार रंबा, ओ मम्मी मारे जाऊ थोड़ी बार रंबा. એટલે આ રમવા જવાની વાત કહેવાની છે મમ્માને. ઓકે, બાળકને રમવા જવું હોય તો એ ઘણી વાર મમ્મીને એમ કહેતો હોય કે મમ્મી મારે રમવા જવું છે, એટલે મમ્મી શું કે, ના ના આટલું કામ પૂરું કરીને જા, પહેલાં આટલું લખી લો પછી જ રમવા જવાનું છે, ત્યાં સુધી નથી જવાનું, એવું કહેતા હોય છે ને મમ્મા. અને બાળકનો જીવ ક્યાં હોય? બાળકનો જીવ રમવા જવામાં હોય, એને રમવા જવું હોય, એટલે એને એ એવું કહે કે હું પહેલાં રમી આવું પછી રમીને આવીને ફિનિશ કરી લઈશ. અને મમ્મા એવું કહેતા હોય કે ના તું પહેલાં ફિનિશ કરી લે પછી રમવા જા. એટલે જે બંને વચ્ચેનો સંવાદ હોય, બંને વચ્ચે જે વાક્યોની ને એની આપલે થતી હોય, એ આ કાવ્યમાં અહીંયા દર્શાવવામાં આવી છે. તો યે કાવ્ય ઇમ્પોર્ટન્ટ હૈ, હમે હમારી એન્યુઅલ એક્ઝામ કે લીએ યે પોએમ લર્ન કરના હૈ, પૂરા પોએમ લર્ન કરના હૈ. ઓ મમ્મી મારે જાઉં થોડી વાર રમવા, જો તું હા પાડે તો હું જાઉં રમવા. શું કહે છે બાળક? કે જો તું હા પાડે ને મમ્મી તો જ હું રમવા જાઉં. મિત્રો મારા સાદ કરે છે, એટલે કે મારા ફ્રેન્ડ્સ મને બોલાવે છે. સાદ કરે છે એટલે કે અવાજ કરે છે, બોલાવે છે મને. મિત્રો મારા સાદ કરે છે, રમવા માટે યાદ કરે છે. મિત્રો મારા સાદ કરે છે, રમવા માટે યાદ કરે છે. એટલે કે મિત્રો મને બોલાવે છે કે ચાલ રમવા, એમ રમવા માટે મને યાદ કરે છે. આપણે જે બધા ફ્રેન્ડ્સ હોય તો સાંજે બધા 5-6 ફ્રેન્ડ્સ ભેગા થઈને રમતા હોય, તો એકાદ ફ્રેન્ડ પણ જો ન હોય તો આપણને એવું થાય, આપણને એવું ફીલ થાય કે આજે આ કેમ નથી આવ્યો, કે આજે આ કેમ નથી આવી, કંઈક લાગે છે. હં, કંઈ પ્રોબ્લેમ થયો નથી ને? એટલે આપણે એના ઘરે જઈએ પૂછવા માટે, કેમ તાર રમવા નથી આવું આંટી, આજે આને કંઈ પ્રોબ્લેમ છે, કેમ નથી આવું, એવું આપણે જાણવાની કોશિશ કરીએ. કારણ કે આપણે જે ફ્રેન્ડ્સ હોય બધા 5-6, એમાંથી જો કોઈ પણ એક ન હોય તો પણ આપણને ગમે નહીં. સાયકલ ચલાવવા જાવું છે, ભમરડા ફેરવવા જાવું છે. એટલે બધા ફ્રેન્ડ્સને ભેગા થઈને શું કરવું છે? તો કે સાયકલ ચલાવવી છે. સાયકલ ચલાવવા જાવું છે, ભમરડા ફેરવવા જાવું છે. ભમરડો રમે ને છોકરાઓ, ભમરડો એટલે કે ટોપ, દોરી અંદર વીંટાળી અને પછી આમ ફેંકવાનું. ભમરડા ફેરવવા જાવું છે, બેટ દડો તું જલ્દી લાવ, મેદાનમાં રમવા જાવું છે. પછી શું કહે છે?
બેટ દડો એટલે કે ક્રિકેટ રમવા જવું છે, એટલે કે છે કે બેટ દડો તું જલ્દી લાવ, મેદાનમાં રમવા જવું છે. મારી ટીમને જીતાડવા જવું છે, એટલે કે જો હું નહીં હોઉં તો મારી ટીમ જીતશે નહીં, જો આપણે બધા સાથે મળીને રમશું નહીં તો આપણી ટીમ જીતશે નહીં, એવું આપણને હોય છે ને. એટલા માટે મારા બધા જ ફ્રેન્ડ સાથે મળીને અમારે જવું છે રમવા, ક્રિકેટ રમવા, અને મારી ટીમને મારે જીતાડવી જ છે. રમવાથી કસરત થઈ જાય, શરીર મારું મજબૂત થાય. તો શું કહે છે કે રમવાથી કસરત થઈ જાય, આપણે જેમ બહારના વાતાવરણમાં રમીએ તો એનાથી શું થાય કે આપણા બોડીમાં ફિઝિકલી અને મેન્ટલી સ્ટ્રેન્થ ડેવલપ થાય, આપણું માઇન્ડ મેન્ટલી મજબૂત બને, એમ સ્ટ્રોંગ બને, અને ફિઝિકલી પણ આપણામાં સ્ટ્રેન્થ વધે. અને જો આપણે કંઈ રમીએ જ નહીં અને ઘરમાં આપણે આખો દિવસ મોબાઈલ ને એવું બધું જ કર્યા કરે, બહાર રમીએ નહીં, તો આપણા જે બોડી પાર્ટ્સ હોય એનું કોઈ હલનચલન જ ના થાય, એટલે મજબૂત બને નહીં અને આપણે માઈ કાંગલા જેવા રહીએ. જો આપણે રનિંગ કરીએ, સાયકલિંગ કરીએ, સ્કીપિંગ કરીએ, ઓકે, આ બધી એક્ટિવિટીઝ છે એ કરીએ તો આપણા બોડીની સ્ટ્રેન્થ વધે. તો એનાથી શું થાય, આપણો જે રજિસ્ટ્રેશન પાવર છે, આપણી ઇમ્યુનિટી છે, એ પણ વધે. કારણ કે આપણું બોડી કેવું થઈ ગયું હોય, સ્ટ્રોંગ થઈ ગયું હોય. જ્યારે પણ આપણે રમીએ ત્યારે તમે માર્ક કરજો કે તમે જ્યારે રમો ત્યારે તમારા હાર્ટબીટ્સ વધી જાય છે, બોડી એકદમ ગરમ થઈ જાય છે. કેમ? કારણ કે બોડીમાં શું થાય છે, ઉર્જા ઉત્પન્ન થાય છે. ઉર્જા મીન્સ ગરમી, ગરમી ઉત્પન્ન થાય છે. તો એના લીધે આપણા બોડીમાં સ્ટ્રેન્થ આવે છે, આપણી બોડી મજબૂત બને છે. અને એટલો જ બેનિફિટ આપણને મેન્ટલી પણ થાય છે કે આપણે જેમ આપણી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન જેમ વધારે ઝડપથી થાય, આપણે દોડીએ કે ગમે તે કરીએ તો બ્લડ સર્ક્યુલેશન શું થાય, હાઈ થાય. તો એના લીધે આપણા માઇન્ડ સુધી પણ બ્લડ સર્ક્યુલેશન એકદમ હાઈ થઈ જાય, તો આપણું માઇન્ડ પણ અલગ અલગ વસ્તુ, અલગ અલગ બધું વિચારવા માટે સક્ષમ બની જાય, એટલે મેન્ટલી પણ આપણે સ્ટ્રોંગ બની. ઓલા તો આપણે બોરિંગ ને એવા થઈ ગયા હોય તો આપણા માઇન્ડમાં કોઈ નવા વિચાર આવે નહીં, કોઈ સર્જનાત્મક વિચારો મીન્સ કે ક્રિએટિવ થોટ્સ આપણા માઇન્ડમાં આવે નહીં. અને જો આપણું માઇન્ડ આ રીતે ફ્લેક્સિબલ રહેતું હોય, એકદમ એમાં બ્લડ સર્ક્યુલેશનને એ આપણું મેન્ટલી સ્ટ્રેન્થ આનાથી વધે અને આપણામાં નવું નવું કરવાની, નવું નવું વિચારવાની શક્તિ પણ આપણામાં વધે છે. એટલે રમવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે. આપણે રોજ સાંજે બહાર એક કલાક તો આપણા ફ્રેન્ડ સાથે રમવું જ જોઈએ. ઓકે, તો તમારે બધાએ પણ સમય કાઢી આપણું ટાઈમ ટેબલ એ પ્રમાણે એડજસ્ટ કરી અને બહાર રમવા જવું જ જોઈએ. થોડી વાર રમીને આવી જઈશ, આવીને ભણવા બેસી જઈશ. શું કહે છે બાળક? કે થોડી વાર રમીને આવી જઈશ, આવીને પછી ભણવા બેસી જઈશ. આ પોએમ પણ કોને લખી છે? રેખા તડાવ્યા. અભી દેખી યહાં સર્કલ મેં લિખા હૈ, વિચારીને કહો રમત રમવાથી કયા ફાયદા થાય છે. તો હમણાં મેં તમારી સાથે ડિસ્કસ કર્યું એ પ્રમાણે કે રમત રમવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે, ફિઝિકલી અને મેન્ટલી. ઓર દૂસરા લિખા હૈ, વિચારીને કહો તમે ઘરમાં કઈ કઈ રમત રમી શકો છો. તો વો બોલા ગયા હૈ કે ઘર મેં હમ કોણ કોણ સા ખેલ ખેલ સકતે, જૈસે કે ચેસ હૈ, કેરમ હૈ, ઓકે, નવ વેપાર, લૂડો છે, પ્લેઇંગ કાર્ડ્સ છે, વો સબ સારી ગેમ્સ હમ ઘર મેં ભી ખેલ સકતે. ઓકે, તો વન ટાઈમ ફિર સે મેં પોએમ ગા રહી હું, આપ સુન લો સભી કિસ તરહ સે આપકો ગાના હૈ, ફિર ઇસકો આપકો લર્ન કરના હૈ. ઓ મમ્મી મારે જાઉં થોડી વાર રમવા, જો તું હા પાડે તો હું જાઉં રમવા, મિત્રો મારા શાદ કરે છે, રમવા માટે યાદ કરે છે, સાયકલ ચલાવવા જાઉં છે, ભમરડા ફેરવવા જાઉં છે, બેટ દડો તું જલ્દી લાવ, મેદાનમાં રમવા જાઉં છે, ટીમને જીતાડવા જાઉં છે, રમવાથી કસરત થઈ જાય, શરીર મારું મજબૂત થાય, થોડી વાર રમીને આવી જઈશ, આવીને ભણવા બેસી જઈશ. ઓકે, તો એ હમારા લાસ્ટ જો હમારા
काव्य था, जो पोएम था, वो कंप्लीट हो गया। अभी जो इसके बाद नेक्स्ट वीडियो आएगा उसमें हम इस ले पोएम का एक्सरसाइज करेंगे। टिल देन बाय बाय एंड टेक केयर ऑफ योर सेल्फ। गुड।